નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સુપરફાસ્ટ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. અરુણ જેટલીનું વ્યક્તિગત અને રાજકીય જીવન હંમેશા પ્રેરણા ભર્યું રહ્યું. તેમનું આપણી વચ્ચેથી જવું હજુ પણ વિશ્વાસ નથી થતો, આવું કહ્યું છે યોગ ગુરુ બાબા રામદેવે. વધુમાં કહ્યું છે કે તેમના માટે આ વ્યક્તિગત ક્ષતિ. અરુણ જેટલીના નિધનથી દેશ અને સરકાર તથા પાર્ટીને મોટું નુકસાન. જ્યારે પણ ક્રાઇસિસ થઈ તેનો ઉકેલ લાવવામાં તેઓ મદદ કરતા, આવું કહ્યું છે કે નીતિન ગડકરીએ. વધુમાં તેમણે કહ્યું છે કે તેઓ અદ્ભુત વક્તા હતા. રાજ્યસભામાં તેમના ભાષણ હંમેશા પ્રેરણા આપતા હતા. અરુણ જેટલીનું નિધન થતાં પાર્ટીને ઘણું જ નુકસાન, આવું કહ્યું છે નજમા હેપતુલ્લાહે. તેમણે ખુદ 25 વર્ષથી તેમની સાથે જોડાયેલા હોવાનું કહ્યું. બીજેપી સિવાય તેઓ અન્ય પાર્ટીઓ સાથે પણ જોડાયેલા રહેતા હતા. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર બિહારના સીએમ નીતીશ કુમારે વ્યક્ત કર્યો શોક. તો બિહારમાં 2 દિવસના રાજકીય શોકની કરી જાહેરાત. અરુણ જેટલીના નિધન પર વિપક્ષે વ્યક્ત કરી શોકની લાગણી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પાઠવી અનોખી ઢબે શ્રદ્ધાંજલિ. જયરામ રમેશે કહ્યું, દેશના 4 મહાનતમ સ્પિનર્સમાંના એક હતા જેટલી. અરુણ જેટલીના નિધન પર નીતિન પટેલે દુઃખ વ્યક્ત કર્યું. દેશ માટે તેમણે ઘણું યોગદાન આપ્યું હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું. તો આ તરફ અરુણ જેટલીના નિધન પર પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું. ટ્વીટ કરી પરિમલ નથવાણીએ જણાવ્યું કે જેટલી ખૂબ જ સારા માણસ હતા અને તેમના પરિવારને સાંત્વના પાઠવી. અરુણ જેટલીએ સાંસદ ગ્રામ યોજના અંતર્ગત ડભોઈ તાલુકાના કરુણાળી જૂથ ગ્રામ પંચાયત પર ઉતારી હતી પસંદગી. જૂથ ગ્રામ પંચાયતમાં કરુણાળી સહિત પીપળિયા, વડિયા અને બગલીપુરા ગામોનો સમાવેશ. ગામને દત્તક લેતા જ જેટલીએ લીધી હતી ગામની મુલાકાત. છેલ્લા 5 દાયકાઓથી પ્રસિદ્ધ યાત્રાધામ હોવા છતાં કરુણાળી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ થંભી ગયો હતો, જેને અરુણ જેટલીએ વેગવંતો બનાવ્યો. ગામમાં રસ્તાઓ, વીજળી, પ્રાથમિક શિક્ષણ, પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો. કરનાળી અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની વર્ષો જૂની માગણીઓ પૈકી એક મહત્વની માગણી હતી કે ઓરસંગ નદી પર ચાણોદ અને કરનાળીને જોડતો બ્રિજ બને. ત્યારે અરુણ જેટલીજીએ સૌથી પહેલા સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ઓરસંગ નદીના બ્રિજ નિર્માણને પ્રાધાન્ય આપ્યું. સાથે જ દત્તક લીધેલા ગામોની મુલાકાત પણ લેતા રહ્યા જેટલી. જેટલીએ કરનાળી સહિત વડિયા, બગલીપુરા, પીપળિયા ગામોમાં ખાસ તો પ્રાથમિક શાળા અને નંદઘર માટે ફાળવી હતી ખાસ આર્થિક સહાય. સૌથી પહેલા સ્વચ્છતા અભિયાનની શરૂઆત જેટલીએ સોમનાથ ઘાટથી કરી અને સોમનાથ ઘાટનું પૂર્ણ નિર્માણ થઈ ગયું. તો રમતગમતને પ્રોત્સાહન આપવા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું. અરુણ જેટલી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારના મતદાર હતા. અમદાવાદ પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ તપસ બંગલોમાં અરુણ જેટલીએ રોકાણ કર્યું હતું. ત્યારે અમદાવાદ આવે ત્યારે સુરેન્દ્ર પટેલના આ નિવાસસ્થાને પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરતા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ગાંધીજીને કર્યા યાદ. કહ્યું, મહાત્માની 150મી જન્મજયંતિ બનાવીએ છીએ વિશેષ. પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવે અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ દેશ બને સ્વસ્થ. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાફલામાં ઘૂસેલા બાઇક સવારને લઈને પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ. કાફલા વચ્ચે ઘૂસેલો બાઇક સવાર ગાડીની અડફેટે આવતા બચ્યો. બુલઢાણા જિલ્લાના શેંગાવ વિસ્તારની ઘટના. પીએમ મોદી આજે G7 બેઠકમાં લેશે ભાગ. ફ્રાન્સમાં G7 સત્રને કરશે સંબોધન. પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને મહાસાગરો પર થશે ચર્ચા. ડિજિટલ પરિવર્તન પર કરશે સંબોધન. આતંકવાદ મુદ્દે પણ ચર્ચાની શક્યતા. ફ્રાન્સના બેરિડ્સમાં 45મી G7 સમિટ યોજાશે અને આ સાથે જ રૂપે કાર્ડને પણ લોન્ચ કરશે પીએમ મોદી. પીએમ મોદીએ બહેરીનમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન. તો શ્રીનાથજી મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં મોદીએ અહીં પણ કૃષ્ણ ભગવાનની મુરલી સૌના હૃદયમાં ગુંજતી હોવાનું કહ્યું. અંતમાં અરુણ જેટલીએ જે શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું છે કે મારો મિત્ર મને છોડીને ચાલ્યો ગયો. બહેરીનમાં પીએમ મોદીએ શ્રીનાથજીના કર્યા દર્શન. મંદિરના મહંત પૂજારી સાથે કરી વાતચીત. બહેરીનમાં આવેલું શ્રીનાથજીનું મંદિર 200 વર્ષ જૂનું, જેના નવીનીકરણ પ્રોજેક્ટનું કરવામાં આવ્યું ઉદઘાટન. છત્તીસગઢના કોરિયા જિલ્લાના ખડગમવામાં કેટલાક ડ્રાઈવરો જીવ જોખમમાં નાખી હસદેવ નદી પાર કરતા જોવા મળ્યા.
ટ્રક પાણીમાં તણાતા ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ, કલેક્ટરે પુલ પર પસાર થતા વાહનો પર લગાવી રોક. અરવલ્લીમાં મગફળીના પાકમાં જીવાતના ઉપદ્રવ થતા ખેડૂતો પરેશાન, ડોળ કાળી જીવાત પાકમાં જોવા મળતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો. તો બીજી તરફ ખેતીવાડી વિભાગ પણ ચિંતામાં જોવા મળ્યો. 55,000 હેક્ટરમાં પાક પર જોખમ ઊભું થતા નમૂના કૃષિ યુનિવર્સિટી મોકલાયા. શામળાજી મંદિરમાં કરાઈ નંદોત્સવની ઉજવણી, કાળિયા ઠાકોરને ભક્તોએ લડાવ્યા લાડ, શ્રદ્ધાળુઓએ લાલાને ઝુલાવ્યા પારણે. શામળાજી કૃષ્ણમય બન્યું, દર્શન માટે ભક્તો થયા અધીરા. સતત ભક્તોનું શામળાજીના દર્શન માટે આગમન, તો દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાશે. શામળાજીમાં શામળિયાના દર્શન કરવા માટે ભાવિ ભક્તોની ભીડ ઉમટી. ભગવાન શ્રી કૃષ્ણ અંદર અહીં શામળિયા શેઠ તરીકે પણ પૂજાય છે. ભક્તોએ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની કરી ઉજવણી. ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ડાકોરના ઠાકોરના બાળ સ્વરૂપના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા. સેંકડો ભક્તોએ કર્યા દર્શન. અમદાવાદના છારાનગરમાં યોજાયો મટકી ફોડ કાર્યક્રમ. છારાનગરના લોકોએ લીધો ભાગ. 24 ફૂટ ઊંચી મટકીને ફોડવા યોજાઈ સ્પર્ધા. કોઈ ગ્રુપ મટકીને ન ફોડી શક્યું. અમદાવાદના આરટીઓમાં વાહનમાં રેડિયમ પટ્ટી લગાવવાને લઈને થઈ મારામારી. આરોપીએ પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલનો પુત્ર હોવાની ઓળખ આપી આરટીઓમાં કામ કરવા નહીં દઉં તેવી ધમકી આપી. ફરિયાદીને હાલ શારદાબેન હોસ્પિટલમાં કરાયા દાખલ. પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. મહીસાગરના લુણાવાડા પર ભડભડ સળગી ઉઠી કાર. ડિવાઇડર સાથે કારની ટક્કર થયા બાદ કારમાં લાગી આગ. કારમાં સવાર 4 વ્યક્તિઓનો આબાદ બચાવ, તો ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ. ખેડાના કપડવંજ મોડાસા રોડ પર સર્જાયો અકસ્માત. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 મહિલા અને 1 પુરુષનું નિપજ્યું મોત, જ્યારે 2 લોકો થયા ઘાયલ. કારમાં સવાર હતા 5 લોકો. તમામ લોકો અકલાઈ ગામના વતની હોવાનું ખુલ્યું. સીએમ વિજય રૂપાણી દિલ્હી ભાજપના કાર્યાલય પર પહોંચ્યા, જ્યાં તેઓએ અરુણ જેટલીના પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ. સરસ્વતી જળાશયમાં પાણીના કરાયા વધામણા. નદીમાં પાણી છોડાતા ડેમમાં આવક થઈ. પાટણ એમએલએ કર્યા વધામણા. કાયમી પાણી માટે કરવામાં આવશે રજૂઆત. 40 ગામોને પાણી મળે તે માટે કરાશે રજૂઆત. ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટિસ્ટ માનસકુમાર સાહુએ અરુણ જેટલીને આપી શ્રદ્ધાંજલિ. પુરીના બીચ પર પોતાની રેત કલાના માધ્યમથી સ્વર્ગસ્થ અરુણ જેટલી પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. પાકિસ્તાન ગયેલા ગોધરાના 70 નાગરિકો સુરક્ષિત હોવાનો વિડીયો સ્વજનોએ જોયો. કાશ્મીરમાંથી કલમ 370 અને 35 હટાવ્યા બાદ વાહન વ્યવહાર બંધ થતા સ્વજનો હતા ચિંતિત. ગોધરાના નાગરિકો હેમખેમ હોવાના અને જલ્દી પરત આવશે તેવો વિડીયો સામે આવ્યો. નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. હાલમાં 10 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમની સપાટી 133.67 મીટરે પહોંચી. પાણી છોડાતા નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ, તો ગોરા બ્રિજ ફરી બંધ કરાયો. હાલ 3390 એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો. શામળાજીમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ. મોડી રાત્રે કૃષ્ણમય બન્યું શામળાજી મંદિર, રોશનીથી ઝળહળી ઉઠ્યું. જન્મોત્સવ બાદ કાળિયા ઠાકોરના મંગળા દર્શન કરવામાં આવ્યા અને મંગળા આરતીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી. આજે શામળાજીમાં નંદોત્સવની ઉજવણી. શામળિયા ભગવાનના બાળ સ્વરૂપને પારણે ઝુલાવાયા. વાપી સહિત વલસાડમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની કરાઈ ઉજવણી. જય કનૈયા લાલકીના નાદથી સમસ્ત મંદિરો ગુંજી ઉઠ્યા. લાલાને પારણે ઝુલાવવા લોકો પડાપડી કરતા જોવા મળ્યા. સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી. વિશ્વકર્મા મંદિરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુવકો અને બાળકો મટકી ફોડી ઉજવણી કરી. અમદાવાદમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના ભાડજમાં આવેલા હરેકૃષ્ણ મંદિરમાં ભગવાનને ધરાવાઈ 75 કિલોની કેક. ગત વર્ષે 51 કિલોની કેક ધરાવાઈ હતી. ડાકોરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ. 1,25,000નો મુગટ પહેરાવાયો. હીરાપન્ના માણેક જડેલો આ મુગટ ડાકોરના ઠાકોરને પહેરાવાયો. સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં કરાઈ કૃષ્ણ જન્મોત્સવની અનોખી ઉજવણી. કારાવાસમાંથી ગોકુળ જવાની કૃતિ રચવામાં આવી. આ સાથે જ કતારગામ પોલીસ મથકમાં મટકી ફોડ કાર્યક્રમ ઉજવાયો તથા સ્થાનિકોએ રમ્યા હતા ગરબા.
બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બન્યા નંદલાલાની ધૂનમાં મગ્ન. ઈશ્વર પરમાર મંદિરમાં મંજીરા વગાડતા જોવા મળ્યા. પોતાના ગામ બાબેનમાં આવેલ અંબાજી મંદિરમાં થયેલા ભજનમાં વગાડ્યા મંજીરા અને તબલા સાથે જ ભજન ગાતા જોવા મળ્યા. ભાવનગરના જવાહર મેદાનમાં યોજાયેલા લોકમેળામાં યુવક પર હિંકાયા છરીના ઘા. મારામારી કરનાર કુલદીપસિંહ અને પ્રહલાદસિંહ નામના બે વ્યક્તિ હોવાનું સામે આવ્યું. ઇજાગ્રસ્તને કમર અને શરીરના ભાગે પહોંચી ઇજા. પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ. રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. ખાણીપીણીના સ્ટોલ પર હાથ ધરાયું ચેકિંગ. 47 સ્ટોલ પર ચેકિંગ હાથ ધરી 29 સ્ટોલવાળાઓને આપી નોટિસ. તો 68 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ. રાજ્યમાં ફરી પડશે ભારે વરસાદ. 26-27માં પડશે ભારે વરસાદ. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પડશે વરસાદ. 26 અને 27 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ. વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ 28મી બાદ વરસાદની તીવ્રતા ઘટશે. અત્યાર સુધી સરેરાશ 89% વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ નવસારીમાં ફરી વરસાદ. દાંડીમાં ધોધમાર વરસાદ શરૂ થયો તો દરિયાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ. દરિયા કિનારે વરસાદની તોફાની બેઠી. દ્વારકાની દ્વારકામાં દ્વારકાધીશના જન્મોત્સવની ઉજવણી કરાઈ. દ્વારકાધીશના દર્શને ઉમટી ભક્તોની ભીડ. ભક્તોએ રાસ ગરબા રમી ભજનો ગાઈને કાનાના જન્મને વધાવ્યો. સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકમેળામાં સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર એટલે કે મોતનો કૂવો. લોકમેળામાં મોતના કૂવામાં જોવા મળે છે દિલ ધડક અને ખતરનાક સ્ટંટ. નાનાથી લઈને મોટી ઉંમરના લોકો પણ આ મેળામાં મોતનો કૂવો જોવાનું ચૂકતા નથી. મોતના કૂવામાં સ્ટંટ કરનારા યુવક યુવતીઓ ગુજરાત બહારના રાજ્યના હોય છે. અમદાવાદમાં જન્માષ્ટમી પર્વની ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્યાથી ભવ્ય ઉજવણી થઈ. ભાવિક ભક્તોની જન્મેદની સાથે મંદિર બન્યું કૃષ્ણમય. ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કર્યા દર્શન. સુરતના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ ભગવાનને કરાયો ખાસ શૃંગાર. લલ્લાને પારણે ઝુલાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા. આ સાથે જીવનભર અને દિવસભર અનેક કાર્યક્રમો મંદિર તરફથી આયોજિત કરાયા. મોરબી સબજેલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી. સબજેલમાં ગોકુળી ઉભું થયું. સબજેલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ તો જેલના કેદીઓએ આરતી સાથે કૃષ્ણ જન્મોત્સવની કરી ઉજવણી. સુરેન્દ્રનગરમાં સબજેલમાં કેદીઓએ મટકીફોડનું આયોજન કર્યું. કેદીઓએ મટકીફોડ સાથે જન્માષ્ટમી પર્વની કરી ઉજવણી. કૃષ્ણનો જેલમાં જન્મ થયો હોવાથી જેલર સહિત સામાજિક સંસ્થાઓએ સબજેલમાં મટકીફોડ સાથે કરી ઉજવણી. ધોરાજી તાલુકામાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ, જેમાં 70થી વધુ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા. જન્માષ્ટમીની 32મી શોભાયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ 32મી શોભાયાત્રાનું કરાયું આયોજન, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા. વલસાડમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ. જન્માષ્ટમીના દિવસે 1964માં થઈ હતી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના. આથી આ દિવસને વીએચપી સ્થાપના દિવસ તરીકે ઉજવણી થાય છે. આ નિમિત્તે વાપીમાં વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું, જેમાં મટકીફોડના કાર્યક્રમો પણ યોજાયા. દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ જન્માષ્ટમી. મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ. મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનો પ્રગટોત્સવની ઉજવણી થઈ. મોટી સંખ્યામાં ભગવાનના જન્મને વધાવવા ભક્તો ઉમટ્યા. કૃષ્ણ જન્મોત્સવ જોવા ઉમટ્યા લાખો ભક્તો. મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ ભગવાનને પંચામૃત દૂધ અને સ્વચ્છ જળથી કરાવાયું સ્નાન. ભગવાનને કરાવાયો વિશેષ શણગાર. તો ભગવાનને કમળના આસન પર વિરાજિત કરી ભગવાનને કરાયો અભિષેક. લાખોની સંખ્યામાં ઉમટી ભીડ. કોલકાતામાં ઇસ્કોન મંદિરમાં કરાઈ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી. જય કનૈયા લાલ કિના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર. ભક્તોએ ભગવાનના વિશેષ દર્શનનો લહાવો લીધો. ભગવાનના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા. દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને એક ભક્તે અર્પણ કરી ચાંદીની ધ્વજા. ભગવાન દ્વારકાધીશનો 5246માં જન્મોત્સવની ઉજવણી થઈ ત્યારે અર્પણ કરાઈ ચાંદીની ધ્વજા. એક ભક્ત દ્વારા ચાંદીની 1 કિલો 930 ગ્રામની અર્પણ કરાઈ ધ્વજા. નંદુભાઈએ 14 દિવસની પગપાળા યાત્રા કરી 14મા દિવસે ભગવાનને અર્પણ કરી ધ્વજા. દ્વારકાધીશના વાઘા સોના ચાંદીના તારથી ભરતકામ કરીને હીરા જડિત કરાઈ રહ્યા છે તૈયાર. અને સાથે જ વિશેષ વાઘા સુરતના કારીગરો તૈયાર કરતા હોય છે. 1-1.25 લાખ રૂપિયામાં ઠાકોરજીના વાઘા 10 મીટર કપડામાંથી તૈયાર કરાય છે. આ હેન્ડીક્રાફ્ટના દિવ્ય વસ્ત્રો બનાવતા લાગે છે 1-1.5 મહિનાનો સમય. ડાકોરમાં રણછોડ રાયને કરાયો હતો દૂધનો અભિષેક. ત્યારબાદ પહેરાવાયા નવા વાઘા. આ સાથે જ ગુંજ્યો મંદિરમાં કાન્હાનો નાદ. ભક્તિમય બન્યું ડાકોર. ભુજમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે મટકીફોડ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી થઈ. દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભુજના શિરોમણી રાયજી મંદિર ખાતે
મટકી ફોડના કાર્યક્રમની ઉજવણી થઈ હતી. નંદઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યા ભુજના માર્ગો. યાત્રાધામ અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની 28મી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં 50 જેટલા ગોવિંદાઓએ 20-25 ફૂટ ઊંચી 4 માળનો પિરામિડ બનાવી 101 જેટલી દહી હાંડી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી. સુરતમાં ઠેક ઠેકાણે મટકીફોડ કાર્યક્રમનું આયોજન, જેમાં નાના બાળકોએ પણ મટકીફોડ કાર્યક્રમમાં લીધો ભાગ. તો મટકીફોડ કાર્યક્રમમાં પણ જોવા મળ્યા દેશભક્તિના રંગ. બાળકોએ પિરામિડ બનાવી તિરંગો લહેરાવી આપ્યો દેશભક્તિનો પરિચય. સુરતમાં જન્માષ્ટમીની ઉજવણીની ધૂમ. મટકીફોડ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. મટકીફોડના કાર્યક્રમના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડ્રોનથી લેવાયેલ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મટકીફોડ કાર્યક્રમમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકો જોડાયા. અરવલ્લીમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. શામળિયા યુવા મંડળ દ્વારા શામળાજીનગરના 101થી વધુ સ્થળો પર દહી મિશ્રી ભરેલી મટકીઓ બાંધી નંદગીરાનંદ ભયોના નાદ સાથે યુવાઓ દ્વારા પિરામિડ રચી મટકીફોડનો કાર્યક્રમ યોજાયો. આ તરફ આણંદમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રાધાકૃષ્ણ મંદિરમાં યોજાયો મટકીફોડનો કાર્યક્રમ. મંદિરના ચોકમાં યોજાયેલા મટકીફોડ કાર્યક્રમમાં ભક્તોએ બોલાવી ગરબાની રમઝટ. ત્યારબાદ બાલ કનૈયાએ મટકી ફોડી ભક્તો પર કર્યા માખણનો વરસાદ. મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઈને 20 વર્ષ બાદ મંદિરને રંગકામ કરાયું હતું. 256 પ્રકારની વાનગીઓનો 56 ભોગ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી, જે શ્રી પ્રભુને અર્પણ કરવામાં આવી. સુરતના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. 2,50,000ના વાઘા ભગવાનને પહેરાવવામાં આવ્યા. વૃંદાવનથી તૈયાર કરાયા હતા વાઘા, જ્યારે 1,000 કિલો પ્રસાદ ભક્તોને અપાયો. આ સાથે ભગવાનની વિવિધ ઝાંખીઓ રખાઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં ગોવિંદાની ટોળીએ ડીજે સાથે ધૂમ મચાવી દહીં હાંડી ફોડી. શહેરમાં ગલીએ ગલીએ મટકીફોડ માટે ગોવિંદા મંડળીઓ નીકળી. શહેરભરમાં અંદાજે 6,000 જેટલી દહીં હાંડીનું કરાયું હતું આયોજન. સુરતમાં દહી હાંડીનો કાર્યક્રમ અને ગોવિંદાની મંડળીઓની ધૂમ. ડીજે સાથે ધૂમચાવી ગલી ગલીમાં ગોવિંદાઓની ધૂમ. 6,000 મટકીફોડના કાર્યક્રમો. શહેરમાં ગલીએ ગલીએ મટકીફોડ માટે ગોવિંદા મંડળીઓ નીકળી અને મટકીઓ ફોડી. ભાવનગરમાં દહી હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રહ્યા હાજર. કાળિયાબીડમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વિજેતાને ટ્રોફીથી સન્માનિત કરાયા. જન્માષ્ટમીના દિવસે રેકોર્ડ બ્રેક. પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુલાકાત લીધી હતી. એક જ દિવસમાં 31,000 પ્રવાસીઓએ લીધી મુલાકાત. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. આજે પણ સૌથી વધુ પ્રવાસીઓ ઉમટે તેવી શક્યતા. અમદાવાદના ઇસનપુરમાં કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ માંગતો કથિત વીડિયો વાયરલ થયો. વીડિયો સામે આવ્યા બાદ પાર્ટીએ કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા. પુલકિત વ્યાસે ગેરકાયદે બાંધકામ માટે ટીના દરબાર નામના બિલ્ડર પાસેથી માંગી હતી લાંચ. છોટાઉદેપુરના કમાટ ગામે લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાની ગ્રાન્ટમાંથી 4,00,000ની પાણીની પરબનું લોકાર્પણ કરાયું. કમાટમાં દર શનિવારે આદિવાસી પરંપરા મુજબ હાટ બજાર ભરાય છે. હાટ બજારમાં દૂર દૂરથી આવતા આદિવાસીઓને 2 રૂપિયાની કિંમતે મળી રહેશે ઠંડુ પાણી. આણંદના ખંભાત તાલુકાના ઉદેલ ગામે 2 જૂથો વચ્ચે હિંસક અથડામણ. રૂપિયાની લેવડદેવડ બાબતે મામલો ગરમાતા તીક્ષ્ણ હથિયારો વડે 1 જૂથના 3 વ્યક્તિઓ પર કર્યો હુમલો. 3માંથી 1નું સારવાર દરમિયાન મોત. તો સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.